વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભારતમાં આપવામાં આવેલા લોકડાઉનને લઈ અત્યારે ધંધાર્થે બહાર ગયેલા લોકો ફસાઈ ગયા છે, ત્યારે ધંધાર્થે પરપ્રાંતમાં ગયેલા લોકો હવે પદયાત્રા કરીને તેમના વતન તરફની વાટ પકડી રહ્યા છે. વાત કરીએ અમીરગઢની, તો અમીરગઢ સ્થિત રાજસ્થાન બોર્ડર પર અત્યારે આવા લોકોનો મોટો જમાવડો એકત્રિત થયો છે અને ગુજરાતમાંથી મેડિકલ પરીક્ષણ થયા બાદ આ લોકોને રાજસ્થાનમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અત્યારે અમીરગઢની રાજસ્થાન બોર્ડર પર લોકોની મોટી મોટી કતારો લાગેલી છે. આવા તમામ લોકોને બસોની મદદથી તેમના ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસને સમગ્ર દેશનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે, ત્યારે ગુજરાતની અંદર જે અટવાયેલા રાજસ્થાનના યુવકો, જો આપ જોઈ શકો છો કે આ યુવકોની લાંબી લાંબી કતારો લાગી છે રાજસ્થાન બોર્ડર પર. હું મારા કેમેરામેનને કહીશ કે આને દ્રશ્યો દેખાડે. આ તમામ જે આ લોકો છે એ તમામ ગુજરાતની અંદર મહારાષ્ટ્ર સીમાની જેવા વિસ્તારની અંદર અટવાયેલા હતા અને પોતાના વતન માટે હવે જવા માટે પરત થઈ રહ્યા છે, ત્યારે રાજસ્થાન સરકાર દ્વારા તેમને માવલ ચેકપોસ્ટ પર તેમને ચેકિંગ બાદ જ એમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઈને આ કંઈ કોરોના જેવી બીમારી રાજસ્થાનમાં પણ એના કેસીસ ના જોવા મળે તે માટે રાજસ્થાન સરકાર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે. રામલાલ મીણા, બીકેની ચેનલ, અમીરગઢ. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે લોકો પગપાળા પોતાના વતનમાં જઈ રહ્યા છે તેવા લોકો માટે ભોજન તેમજ ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ભૂખ્યા અને તરસ્યા લોકોને ભોજન આપવામાં આવી રહ્યું છે. બિરડી ખાતે પણ ભુજથી આવેલા 50 વધુ મજૂરો અટવાઈ પડ્યા હતા, જેને પગલે તંત્રએ તાત્કાલિક હરકતમાં આવીને આ તમામ મજૂરો માટે આજે સવારે બસની વ્યવસ્થા કરીને જમાડ્યા બાદ તમામ લોકોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા. અત્યારે બિરડીમાં જે રાજસ્થાનના લોકો હતા, જે કચ્છ ભુજમાં ધંધા અર્થે સ્થાયી થયેલા હતા, તેમને સરકાર દ્વારા એક બસમાં એમને બિરડીથી રાજસ્થાન તરફ મૂકવા માટે સરકારે એક બસ દ્વારા એમની વ્યવસ્થા કરેલી છે. ત્યારે આપણી સાથે અમુક લોકો છે, એમને આપણે પૂછીએ કે તમને સરકાર દ્વારા ક્યાં મૂકવામાં આવી રહ્યા છે. સરકારને અચ્છી બસ કી વ્યવસ્થા કી હૈરે ભીલડી મેં પબ્લિક ને અચ્છી વ્યવસ્થા કી ખાને પીને ખાને પીને કી. અત્યારે આપણી સાથે એક બીજા પણ વ્યક્તિ છે, એમને પણ આપણે પૂછીએ કે અમને ક્યાં જવાનું છે, અમને ક્યાં મૂકવાનું છે સરકાર. અમે ભૂજ જોબ કરી રહ્યા, અહીંયા ફસેલા હતા, હવે જોબ બંધ છે એટલે અમે હવે આ બસની સુવિધા કરીએ એટલે અમને અમારે જવું અંબાજી, પણ આ બસ દ્વારા અમને જે ભૂખી આવેલા લોકો એમને સ્ટેશન ઉપર સેવાભાવી લોકો દ્વારા સંભાળવામાં આવ્યા અને ગાડી બસ દ્વારા સરકાર તેમને તેમના ઘર સુધી પહોંચાડવાની કામગીરી કરી રહી છે. દિલ્હીથી બીકેની ચેનલ માટે વિનોદ ચાવડા.